હેલો, કેમ છો? મારા બધા મિત્રો મને સાંભળો છો ને, મને બહુ ગમે છે. તો આજે એક નવી વાર્તા લઈને આવી છું. વાર્તાનું નામ છે બુદ્ધિશાળી ચીકુ. એક ચંપકવન હતું, એમાં બહુ જ બધા પ્રાણીઓ રહેતા હતા. અને ચંપકવનના રાજા હતા શેરસિંહ. બધા એમનું બહુ જ સન્માન કરતા હતા, બહુ સારા હતા એ. હવે એક દિવસ એ ફરવા નીકળ્યા જંગલમાં. એમને બહુ આદત નહોતી દૂર દૂર સુધી જવાની, પણ એમને થયું કે આજે જરા મોટો આંટો મારે. તો એ ફરતા ફરતા નીકળ્યા હતા ને, તો સાંજ પડી ગઈ અને એકલા હતા. હવે એમને પાછા આવવાનો રસ્તો ના મળ્યો. તો એ કોને પૂછે? તો એમણે દૂર દૂર સુધી નજર કરી તો એમને એક નાની ગુફા દેખાઈ. તો એમાં અજવાળું હતું, તો એમને થયું લાવ ત્યાં જઈને કોઈને પૂછું. તો એ અંદર ગયા ને, તો એક સસલું હતું, એનું નામ ચીકુ હતું. તો એમણે ત્યાં જઈને કીધું કે હું તમને ઓળખતો નથી, તમે મને ઓળખતા નથી, પણ મને રસ્તો નથી મળી રહ્યો, મારે પાછા જવું છે મારા મહેલમાં, તો મને મદદ કરી શકો? તો ચીકુએ કીધું કે શ્રીમાન, હું તમને ઓળખતો નથી, તમે કોણ? એમણે કીધું તમે આ જંગલમાં નવા લાગો છો. શેરસિંહે કીધું. તો પેલા સસલાએ કીધું કે ના, હું તો અહીંયા વર્ષોથી રહું છું આ ગુફામાં, તમે કોણ છો? તો એમણે કહ્યું કે હું તો રાજા છું અહીંયાનો. તમે કીધું કે તો હું તમને કેમ ઓળખતો નથી, ખબર નહીં? તો રાજાએ કીધું પણ મારા મંત્રીની પરવાનગી વગર તો અહીંયા કોઈ રહી નથી શકતું, તમે કઈ રીતે અહીંયા રહો છો મને ખબર નથી, પણ તમે મને મદદ કરી શકો તો સારું, હું તમને બહુ જ મદદ કરીશ. જો મને તમે મારા મહેલ સુધી પહોંચાડશો ને, તો હું તમને ત્યાં એક રૂમ આપીશ રહેવા માટે, ખાવા પીવાનું, અને તમને બહુ સન્માન કરીને રાખીશ, પણ હું ભૂલો પડી ગયો છું. ચીકુએ કીધું કે એકબીજાની મદદ કરવી એ તો આપણી ફરજ છે, તો હું ચોક્કસ તમારી સાથે આવીશ, અને હું પણ નવો જ છું, પણ આપણે બંને ભેગા મળીને રસ્તો શોધીએ. તો ચીકુ એમની સાથે ગયો અને ધીમે ધીમે કરતા એ લોકો રાજમહેલમાં પહોંચી ગયા. તો રાજા તો બહુ જ ખુશ થઈ ગયા અને એમણે ચીકુને રહેવા માટે એક રૂમ આપ્યો, ખાવા પીવાનું આપ્યું, અને એને કીધું કે હવે હંમેશા અહીંયા તમારે રહેવાનું છે. હવે એક દિવસ એવું થયું કે તો ત્યાં રહેવા માંડ્યો હતો અને ચંપી વાંદરાને ત્યાં ચોરી થઈ. આમ તો ત્યાં આગળ બધા બહુ હળીમળીને રહેતા હતા, અને ત્યાં આગળ ચોરી થાય એવું હતું નહીં. ત્યાં આગળ જે રહેતા હતા ને એ લોકોમાં કોણ હતું ખબર છે? ટીના હરણી, મીકુ ઉંદર, કાલુ શિયાળ, ડમરૂ ગધેડો, રંજો મોર અને ચીચી ચકલી, આ બધા જ ત્યાં રહેતા હતા. તો બધા રાજાના મહેલ પર આવ્યા અને કીધું કે રાજાજી, ચંપી વાંદરાને ત્યાં ચોરી થઈ છે, અને અમે તમને કહ્યું નથી, પણ અઠવાડિયામાં ચોથી ચોરી થઈ છે. તો રાજા તો ગભરાઈ ગયા. એમણે કીધું કે કોણ છે ચોર, પકડવું જ પડશે. રાજાએ ગર્જના કરી. તો એમણે જંપીને બોલાવ્યો કે જંપી, તારા ઘરમાં કઈ રીતે ચોરી થઈ, તું નહોતો? એણે કીધું કે રાજા, સાંજ સુધી તો બધું ઠીકઠાક હતું, પણ સવારે જ્યારે મારી આંખ ખુલી ને અને મેં જોયું ને, તો મારી તિજોરી ખુલ્લી હતી, અને એમાંથી કિંમતી સામાન, મારી ચીજો, મારા ઘરેણા, પૈસા બધું ગાયબ થઈ ગયું. તો શેરસિંહે કીધું કે આપણા મહેલમાં છે ને મેં એક નવો માણસ રાખ્યો છે, ચીકુ સસલો, એ તમને મદદ કરશે, એણે મને મદદ કરી હતી. તો એમણે ચીકુને બોલાવ્યો કે ચીકુ, આવું થયું છે, તું જરા મદદ કરી શકે? તો ચીકુએ કીધું કે હા હા, પણ હું જે કહું છું ને તમે બધા સાંભળો. આવું મારી સાથે ઘણી વાર થયું છે, અને શાસ્ત્રોમાં પણ એ જ લખ્યું છે કે જે કપડાંની ચોરી કરે છે એના વાળ છે ને રાતોરાત 5 ઇંચ વધી જાય છે, એવું મેં સાંભળ્યું છે. તો તમારે ત્યાં કપડાં ચોરાયા છે? તો જપ્પી વાંદરાએ કીધું કે હા, કપડાંની પણ ચોરી થઈ છે. તો ચીકુએ કીધું કે હવે તો ધ્યાન રાખવું પડશે, કારણ કે જેણે ચોરી કરી હશે ને એના 5 ઇંચ વાળ આજની રાતમાં લાંબા થઈ જશે, અને કાલે આપણે બધાને પાછા બોલાવીએ એટલે ખબર પડે કે કોના વાળ 5 ઇંચ વધી ગયા છે, એ ચોર હશે. તો બધાને નવાઈ લાગી કે આવું થોડું હોય, પણ બધા માની ગયા. હવે બધા પ્રાણીઓ પોતપોતાના ઘરે પહોંચી ગયા. બીજી બાજુ ડબરુએ વિચાર્યું કે મારું શું થશે, કારણ કે ચોરી ડમરૂ ગધેડાએ કરેલી. એને થયું કે મારા વાળ તો રાતના 5 ઇંચ વધી જશે, એના કરતાં હું બુદ્ધિ વાપરું. એણે શું કર્યું કે રાતના પોતાના વાળ 5 ઇંચ માપીને કાપી દીધા. એને થયું કે હવે તો હું નહીં પકડાવું, કારણ કે હવે 5 ઇંચ વધશે તો કોઈને ખબર નહીં પડે. બીજે દિવસે બધા જ પ્રાણીઓએ શેરસિંહની અદાલતમાં હાજર થવાનું હતું, તો બધા હાજર થયા. હવે સસલાએ કીધું કે હવે હું જરા ચેક કરું કે કોના વાળ વધી ગયા છે 5 ઇંચ, અને એણે બધાની સામે જોયું અને એમણે ડમરૂ સામે પણ જોયું. તો ડમરૂના વાળ 5 ઇંચ કાપેલા હતા. એટલે એણે કીધું, ડમરૂ, તે ચંપી વાંદરાના ઘરમાં ચોરી કરી છે? તો ડમરૂ ગરદન ઝુકાવીને શાંતિથી ઊભો હતો અને એણે કીધું કે ના,
મારા વાળ નથી વધ્યા. તો ચીકુએ કીધું કે તારા વાળ વધ્યા નથી, પણ તારા વાળ તે કાપી નાખ્યા છે 5 ઇંચ, એ ચોખ્ખું દેખાય છે. ડમરૂ બિચારો ગભરાઈ ગયો અને રડી પડ્યો. એણે કીધું કે ચોરી મેં જ કરી છે, મને માફ કરી દો, હું ના પકડાઈ જાઉં ને એના માટે મેં રાતના મારા વાળ કાપી નાખ્યા હતા. બધા બહુ જ હસવા માંડ્યા અને કીધું કે જો હવે પછી ચોરી કરીશ ને તો આનાથી મોટી સજા મળશે. ડમરૂએ કીધું હવે હું ક્યારેય ચોરી નહીં કરું. અને બધા ચીકુની ન્યાય આપવાની આ વાતથી એટલા બધા ખુશ થઈ ગયા કે રાજાજીએ કીધું કે આપણે ચીકુને આપણા મંત્રી તરીકે રાખી લઈએ. તો બધાએ કીધું કે હા, ચીકુને આપણે આપણા રાજ્યનો મંત્રી બનાવી દઈએ. અને પછી રાજાએ એનું સ્વાગત કર્યું અને એને મંત્રી બનાવ્યો અને બધાએ એને તાળીઓથી વધાવી લીધો. તો કેવી લાગી આજની વાર્તા બુદ્ધિશાળી ચીકુ? મજા આવી ને? થેન્ક યુ. થઈ ગઈ મને જગ્યાએ મિસ્ટેક થઈ છે ને.